તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ તથા રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર નીરવ ભાલીની ડાયરેક્ટર અને પુષ્પલતા દીદી સર્વરોગ નિદાન કેમ્પમાં હાજર રહ્યા હતા. કેમ્પમાં હૃદયરોગની છાતી તથા ફેફસાના રોગ સાધારણ દુખાવાની સારવાર કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ ઉપસ્થિત રહીને કેમ્પનો લાભ લીધો હતો. નિદાન કેમ્પ તમે જોયું છે કે સ્વસ્થ ભારતની જે કલ્પના માનનીય વડાપ્રધાનશ્રીએ કરેલી છે અને જ્યાં જુઓ ત્યાં ઘડી જનસેવા એ પ્રભુ સેવા જ એ અભ્યર્થના સાથે જ, અને ખાસ કરીને આ વિસ્તારમાં તો તમે જુઓ છો 108 કુંડ યજ્ઞ હોય કે 108 દીકરાઓના લગ્ન હોય કે સાથે સાથે હમણાં જ હાલની અંદર જે રીતના જોઈ રહ્યા છો કે દરેક સ્વસ્થ ભારત માટે એક યોગાનો પણ કેમ્પ અમે કર્યો, અને એની સાથે સાથે જે કોરોના કાળ દરમિયાન અને જેટલા લોકોના દ્વારા કેટલાક લોકોને અમે જોઈ રહ્યા છીએ કે સુગરના પ્રમાણો વધી રહ્યા છે, તો એના માટે RBS સુગર જે મોંઘો ટેસ્ટ પણ હોય છે જે ડાયાબિટીસ માટે હોય છે તો એ ફ્રીમાં કરવામાં આવે છે. સાથે સાથે ફેફસાના કે જે પર્મોલોજીસ્ટ ફેફસાનો બી હોય છે એ ટેસ્ટ પણ સાથે ફ્રી કરવામાં આવ્યા છે. ઓર્થોપેડિક સર્જન છે, સાયકોટિક સર્જન છે, એની સાથે સાથે ફિઝિશિયન છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, તો અલગ અલગ પ્રકારના બધા ટેસ્ટ અને રિધમ હોસ્પિટલના જે ડૉક્ટરો નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અહીંયા ફ્રી કેમ્પ કરવામાં આવ્યો હતો. તો રિધમ હોસ્પિટલના નીરવભાઈ ભલાણી જે ડાયરેક્ટર છે એમનો, જીમીભાઈ સુગડિયા કે જેમના આયોજનમાં અમારા ખૂબ છેલ્લા 4-5 દિવસથી ખૂબ એમને મહેનત કરી, અને પુષ્પાબેન દત્તા દીદી અમારા કાર્યકર્તાઓ, અમારા શિક્ષણ સમિતિના સભ્ય, તમે જોઈ રહ્યા છો કે વિજયભાઈ, અમારા શ્રીરંગ આયરે, અમારા કોર્પોરેટર પૂર્ણિમા, સાથે સાથે અમારા ગોપાલભાઈ જે અમારા કાર્યકર્તા છે, ગોપાલભાઈ, સ્વીટીબેન, નૈનાબેન, ભાવિનભાઈ, સમીરભાઈ, સમગ્ર સાયનાથ પરિવાર સૌ લોકોનો અમે આજે આભાર માનીએ છીએ, અને વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે સાથે ડૉક્ટરો અને સૌ આ વિસ્તારના સૌ લોકોનો એક ટૂંકી નોટિસમાં પણ આટલી મોટી સંખ્યાની અંદર સૌ લોકો જ્યારે હાજર રહ્યા હોય આ કેમ્પનો લાભ લીધો હોય, તો પહેલાં તો સૌથી પહેલાં તો સૌ ડૉક્ટરોનો આભાર માનીએ છીએ કે રવિવારના દિવસે પણ પોતાનો સમય કાઢી કાર્ય. સર્વરોગ નિદાન કેમ્પ જેવી રીતે દર વખતની જેમ આ વખતે પણ રાજેશભાઈ આયરે તેમજ આપણું કાર્યાલય દ્વારા આજના દિવસે જે નિદાન કેમ્પનો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા ડૉક્ટરો બી છે, ફિઝિયોથેરાપિસ્ટના ડૉક્ટર છે, કાર્ડિયોલોજિસ્ટ છે, પેથોલોજિસ્ટ છે, તેવી રીતના અલગ અલગ રીતના કોઈ ફેફસાના ડૉક્ટર હોય, કોઈ સાયકેટ્રિસ્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, એવી રીતના અલગ અલગ ક્ષેત્રના ડૉક્ટરો દ્વારા આજના દિવસે આપણું કાર્યાલય ખાતે જે ડૉક્ટરો અહીંયા હાજરી રહીને અહીંયા વિસ્તારના તમામ લોકો અહીંયા આજે તમે જુઓ કે મોટી સંખ્યામાં ફર્સ્ટ ફ્લોર પર બી છે, સેકન્ડ ફ્લોર પર બી એવી રીતના જ પબ્લિક આવી રહી છે. મોટી સંખ્યામાં દર વખતની જેમ આ વખતે જે સર્વ નિરોગદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અમારા રિધમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના માધ્યમથી તેમના સહયોગથી આજના દિવસે જે અમારો કેમ્પ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા છે તે બદલ સૌ વિસ્તારના લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે તેમજ આ હોસ્પિટલના તમામ લોકોનો પણ અમે આભાર માનીએ છીએ. દર વખતની જેમ રાજેશભાઈ આયરે અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તો કરે જ છે, પણ તેમના સહયોગથી આજના દિવસે રિધમ હેલ્થ એન્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ તરફથી પણ આજના દિવસે આ કેમ્પનું અહીંયા રાખવામાં આવ્યો છે તે બદલ સૌનો આભાર માનું છું. નમસ્તે, હું ડૉક્ટર નીરવ બાલાણી, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયરેક્ટર રિધમ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ. આપણા વડાપ્રધાનજી જે કહે છે ફિટ રહેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, હવે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી અ સુપર પાવર, એટલે હેલ્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હેલ્થ ઇઝ વેલ્થ. અને ઇવન કોરોનામાં આપણને ખબર પડી કે ગમે તેટલી સુખ સમૃદ્ધિ હોય પણ હેલ્થ નથી તો કોઈ કામનું નથી, એટલે આવા સર્વરોગ નિદાન કેમ્પ વારંવાર યોજવું જોઈએ. અને અહીંયા સુભાનપુરા ખાતે મિસ્ટર રાજેશ આયરે થ્રુ આ જે કેમ્પ યોજવામાં આવ્યો છે એમાં હાડકાના નિષ્ણાત, પેટના નિષ્ણાત, ફેફસાના નિષ્ણાત અને હૃદયના નિષ્ણાત અને મનોચિકિત્સક આવી મલ્ટી સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ આવ્યા છે અને કરીબન 250-300 લોકો ઉપર આમાં લાભ લેશે. આમાંથી
कदाच 80% लोग शुद्ध सॉरी सारा हे और गुड थिंग है कि आपने खबर पड़ी कि आप सारा छे हमें अपने वधारे जोम थी काम कर सके। पण जे 20% लोग ने कई बीमारी पकड़ में आए तो यू योग्य टाइमें निदान और योग्य टाइमें ट्रीटमेंट थाय तो गंभीर स्वरूप डेवलप ना थाय। एटले आई थिंक आवा कैम्प्स नू लोकोए रेग्युलरली पार्टिसिपेट करवू जोईए, लोकोए भाग लेवो जोईए। आ भाजपे जे आ मोहिम लीधी छे एमां अमे हमेशा एमनो साथ आपवा तैयार छे।